જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થીઓ, આપણે પાઠ 6 પૂર્ણ કર્યો ગયા ત્રાસની અંદર. આજે આપણે એક વ્યાકરણનો ટોપિક જોવાનો છે, સંજ્ઞા અને તેના પ્રકારો. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. સંજ્ઞા એટલે કે નામ અને તેના પ્રકાર. સંજ્ઞા કોને કહેવાય અને તેના પ્રકાર કોને કહેવાય? સંજ્ઞાના નામ 5 પ્રકારના છે. જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક સંજ્ઞા. આ 5 સંજ્ઞાના પ્રકાર આપણે જોવાના છે. તો ચાલો નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને રેખાંકિત શબ્દો વિશે વિચારો. 1. દક્ષેશ વાંચે છે. અહીંયા દક્ષેશની નીચે લીટી કરેલી છે. તો દક્ષેશની નીચે લીટી કરેલી છે એટલે એ સંજ્ઞાનો કયો પ્રકાર કહેવાય તે આપણે જોવાનું છે. કે જાતિ છે, વ્યક્તિ છે, દ્રવ્ય છે, સમૂહ છે કે ભાવ છે? તો આ છે વ્યક્તિવાચક સંજ્ઞા. બળદ ઘાસ ખાય છે, કાગડો ઉડે છે, ખાંડ મોંઘી થઈ છે, તેનું ઉડાપણ તો જુઓ, રસ્તા પર ટોળું હતું, સોનું કિંમતી ધાતુ છે. હવે ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો જેવા કે દક્ષેશ, બળદ, કાગડો, ખાંડ, ડહાપણ, ટોળું અને સોનું, એ શું સૂચવે છે? સંજ્ઞા એટલે કે નામ સૂચવે છે. આ બાબત તમે ધોરણ 5 શીખી ગયા છો. દક્ષેશ એ એક છોકરાનું નામ સૂચવે છે. બળદ પ્રાણી સૂચવે છે. કાગડો પક્ષી સૂચવે છે. ખાંડ પદાર્થ સૂચવે છે. ડાપણ ભાવ સૂચવે છે. ટોળું એ સમૂહ સૂચવે છે. અને સોનું એ પદાર્થ એટલે કે વસ્તુ સૂચવે છે. વ્યક્તિ, પશુ, પંખી, પદાર્થ, વસ્તુ, ભાવ કે સમૂહ સૂચવતા શબ્દોને એટલે કે પદોને સંજ્ઞા એટલે કે નામ કહે છે. ઉપર આપેલા નામો, આ નામો આપેલા છે ને, એ નામો સંજ્ઞા તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. તેથી તે જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા વગેરે કહેવામાં આવે છે. હવે સંજ્ઞાના પ્રકાર કેટલા છે? તો સંજ્ઞાના પ્રકાર 5 છે. 1. જાતિવાચક સંજ્ઞા. 2. વ્યક્તિવાચક સંજ્ઞા. 3. દ્રવ્યવાચક સંજ્ઞા. 4. સમૂહવાચક સંજ્ઞા. અને 5. ભાવવાચક સંજ્ઞા. હવે ધારો કે વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત વગેરે, આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની તથા સ્થળની ઓળખ આપે છે ને, એટલે કે તે ઓળખાતી એક વ્યક્તિ અથવા એક જ સ્થળને લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે વિવિધ ઉદાહરણો દ્વારા સંજ્ઞાના પ્રકાર વિશે જાણકારી આપણે મેળવીએ. નીચેના વાક્યો વાંચો અને રેખાંકિત શબ્દો એટલે કે સંજ્ઞા વિશે જાણો. 1. ઘેટું આમ તેમ દોડવા લાગ્યું. 2. નદી પ્રકૃતિની શોભા છે. 3. આપણે શહેરમાં રહેવાનું પસંદ કરીએ છીએ. 4. સરોવર કાંઠે વડનું ઝાડ હતું. 5. ભાગ 1 જંગલી પશુ છે. 6. શાળા 11 ખુલશે. 7. મેં એક ઘાયલ હંસને જોયો.
ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો સંજ્ઞા તે નામથી ઓળખાતા આખા સમૂહનો નિર્દેશ કરે છે, તેમજ તેમાંના દરેકને લાગુ પણ પડે છે. આવા નામને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જાતિવાચક સંજ્ઞાની અંદર જાતિ દર્શાવતી હોય એટલે કે સ્થળ અથવા વ્યક્તિની ઓળખ હોય તેને વ્યક્તિવાચક અરે જાતિવાચક સંજ્ઞા કહે છે. બીજું છે, નીચેના વાક્યો વાંચો અને રેખાંકિત શબ્દો સંજ્ઞા વિશે જાણો. હવે આ બીજા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આપણે જાતિવાચક સંજ્ઞા જોઈ, હવે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા જોવાની છે. એક, મયંક મેદાન પર દોડી રહ્યો છે. બે, વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા. ત્રણ, ગાંધીજી હંમેશા નેટીઓ કાતતા હતા. ચાર, હિમાલય ખૂબ જ ઊંચો પર્વત છે. પાંચ, અમે કબીરવડ જોવા ગયા. છ, ભાવનગર દરિયા કિનારે આવેલું છે. સાત, સુરત દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. આ વાક્યોની અંદર મયંક, વલ્લભભાઈ, ગાંધીજી, હિમાલય, કબીરવડ, ભાવનગર, સુરત વગેરે વગેરે ઉપરના વાક્યોમાંના રેખાંકિત શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળની ઓળખ આપે છે. આથી આ સંજ્ઞાઓને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ કે સ્થળની માહિતી આપતી હોય એ સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજું, દ્રવ્યવાચક સંજ્ઞા. જે સંજ્ઞાની અંદર દ્રવ્યનો ઉપદેશ થયો હોય તો તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. ગાયનું દૂધ ગુણકારી છે. ઘઉં અનાજનો રાજા કહેવાય છે. સોનું ખૂબ જ મોંઘી ધાતુ છે. લાડુ બનાવવા ઘી જોઈએ. તુવેર દાળ ખૂબ જ મોંઘી છે. પેટ્રોલ વિના સ્કૂટર ચાલે નહીં. દૂધમાંથી દહીં બને છે. હવે ઉપરના વાક્યોની અંદર દૂધ છે, ઘઉં છે, સોનું છે, લાડુ છે, તુવેર દાળ, પેટ્રોલ, દહીં આ વગેરે વગેરે શું કહેવાય? કઠોળ ધાતુ, દૂધ વગેરે ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો પ્રવાહી, ખનિજ, કઠોળ ધાતુ, અનાજ વગેરે દ્રવ્યોની ઓળખ આપે છે. આથી આવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, પહેલી સંજ્ઞા કઈ જોઈ? જાતિવાચક સંજ્ઞા. બીજી, વ્યક્તિવાચક સંજ્ઞા. અને ત્રીજી, દ્રવ્યવાચક સંજ્ઞા આપણે જોઈ. હવે આપણે ચોથી, સમૂહવાચક સંજ્ઞા જોવાની છે. નીચેના વાક્યો વાંચો અને રેખાંકિત શબ્દો વિશે જાણો. પક્ષીઓનું ટોળું આકાશમાં ઉડે છે. સાંજે મંદિર સામે સભા મળી. લોકોએ મોંઘવારી વિરોધી સરઘસ કાઢ્યું. સૈન્ય કૂચ કરવા લાગ્યું. સાસુ ચાવીનો ઝુમખો કેડે જ રાખતા. લશ્કર સરહદની રક્ષા કરે છે. દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું. તો વિદ્યાર્થીઓ, અહીંયા ટોળું છે. એક પક્ષી હોય તો એ ટોળું બને નહીં, પણ બહુ બધા પક્ષી ભેગા થાય તો ટોળું બને. એવી જ રીતે મંદિરની અંદર એક જ વ્યક્તિ હોય તો સભા ભરાય નહીં, પણ બહુ બધા વ્યક્તિ મળે તો સભા થઈ જાય. હવે સાસુ ચાવીનો ઝુમખો છે, ચાવી તો એક હોય તો ઝુમખો કહેવાય નહીં, પણ બહુ બધી ચાવી એ ઝુમખાની અંદર હોય તો એને ઝુમખો કહેવાય. એવી જ રીતે સૈન્ય કૂચ કરવા લાગ્યું, લશ્કર સરહદની રક્ષા કરે છે, દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું વગેરેની અંદર રેખાંકિત શબ્દો છે એ સમૂહ સૂચવે છે. તેથી રેખાંકિત શબ્દો અમુક એક સમૂહ સૂચવે છે. આથી આવી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહે છે. હવે આવ્યું પાંચ,
નીચેના વાક્યો વાંચો, રેખાંકિત શબ્દો વિશે જાણો. હવે આની અંદર શું છે? ભાવ છે, ભાવ દર્શાવવામાં આવ્યો છે, એટલે આને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. દહીંમાં ખટાશ વધારે છે. સુખ આવતા ઈશ્વરને ભૂલશો નહીં. દુઃખથી ક્યારે ગભરાશો નહીં. તમને મળીને આનંદ થયો. પ્રાણી માત્ર તરફ દયા રાખો. ક્રોધ વિનાશને નોતરે છે. બિરબલના ડાંપણના વખાણ થતાં અહીંયા ખટાશ, સુખ, દુઃખ, આનંદ, દયા, ક્રોધ, ડાંપણ વગેરે શું સૂચવે છે? વિવિધ મનના ભાવ સૂચવે છે. એટલે આવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. જે અનુભવી શકાય છે એને ભાવ કહેવાય, એટલે ભાવવાચક સંજ્ઞા. હવે એક સ્વાધ્યાય છે, એની અંદર નીચે આપેલી સંજ્ઞાઓનું વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞામાં વર્ગીકરણ કરો. તો આપણે દયા એ કયો છે, કઈ સંજ્ઞાનો પ્રકાર છે? તો ભાવવાચક. ભરૂચ તો એ વ્યક્તિવાચક. ગોળ તો એ ભાવવાચક. ખટાશ તો ભાવવાચક. પર્વત, પર્વત કયું કહેવાય? વ્યક્તિવાચક. જીગર વ્યક્તિવાચક. સ્મિત વ્યક્તિવાચક. પીપળો એ વ્યક્તિવાચક. જુવાર એ વ્યક્તિવાચક. સભા એ સમૂહવાચક. ધૈર્ય એ ભાવવાચક. પક્ષી એ જાતિવાચક. રવિશંકર એ વ્યક્તિવાચક. ઝુમખો એ સમૂહવાચક. મગ એ દ્રવ્યવાચક. પિત્તળ એ દ્રવ્યવાચક. ગાંધીનગર એ વ્યક્તિવાચક. પશુ એ જાતિવાચક. રમણભાઈ એ વ્યક્તિવાચક. પ્રેમ એ ભાવવાચક. ટોળું એ સમૂહવાચક. આનંદ એ ભાવવાચક. ચણા એ દ્રવ્યવાચક અને ડીઝલ એ દ્રવ્યવાચક. આવી રીતે તમારે પાંચ પ્રકારની સંજ્ઞા છે, વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક સંજ્ઞાની સંજ્ઞામાં તમારે આ બધા જ શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થીઓ, તમને સંજ્ઞા વિશે સમજ પડી ગઈ હશે. આગળની પાઠમાં તમને આ સંજ્ઞા વિશે ભણવામાં આવશે. પ્રશ્ન પૂછાય, કયો શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે? તો તમારે આ પાંચે પાંચ સંજ્ઞા શું કહેવાય અને કોને શું કહેવાય એ ધ્યાનમાં રાખવાનું છે, અને આ પાંચ સંજ્ઞાઓ તમારે તૈયાર કરવાની છે. તો અહીંયા સંજ્ઞા અને તેના પ્રકાર પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ, ગુજરાતીની નોટની અંદર હું જે પીડીએફ ફાઇલ આપું, એ પીડીએફ ફાઇલ તમારે સારા અક્ષરે લખવાની છે અને સંજ્ઞાના પ્રકારો મોઢે કરવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આટલું જ. આવજો. જય સ્વામિનારાયણ.